જો કે ચોમાસું શરૂ થતાં પહેલાં જ સોસાયટીના રહીશોએ પ્લોટ માલિકને આવનાર ચોમાસાને ધ્યાન રાખીને દિવાલ ઉતારી લેવા અંગે જણાવ્યું હતું વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશોનું કહેવું છે કે અમે પ્રાંતિજ પાલિકામાં નિયમિત વેરો ભરીએ છીએ છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા અમને કોઈ સુવિધા આપવામાં આવતી નથી અને સોસાયટીમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ રહે છે પણ પ્રાંતિજ પાલિકા દ્વારા તેનો કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી અને સોસાયટીના રોડ ઉપર પાણી ભરાતા પાણીને લઈને દિવાલ ધારાશય થઈ હતી જોકે રાત્રિના સમયે દીવાલ ધારાશય થતાં મોટી જાનહાનિ ટરી હતી ત્યારે પાલિકા દ્વારા સોસાયટીમાં ભરાતું વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા દ્વારા રહીશોની આ સમસ્યાનો ઉકેલ લાવશે કે પછી હોદ્તા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું પ્રાંતિજ વૃંદાવન સોસાયટી ની અંદર અમે રહીએ છીએ મારું નામ રેખાબેન સોલંકી છે પિસ્તાલીસ નંબર મારો પ્લોટ છે અહિયાં થી અવર જવર અને અમારી સોસાયટી ની અંદર જયસિંહ ની હોસ્ટેલ છે તો નાના ભૂલકાઓ આવતા જતા હોય અમે આવતા જતા વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્લોટ વાળા ભાઈ પીઆઈ છે મને એમનું નામ આવડતું નથી પણ એમને રજૂઆત કરી હતી એમને ચાર મહિના પહેલા જયારે એમને પ્લોટનો બધો કચરો કાઢવા આવ્યા ત્યારે કે ભાઈ તમારી દિવાલ ધસે છે ગમે ત્યારે કોઈ આવતા જતા ઉપર યા બાળકો જાય છે તે એમની ઉપર પડે વત્તા અમારી સોસાયટીમાં બે ત્રણ ટીચરો છે જેમને નાના બાળકોનું ટ્યુશન પણ રાખેલું છે હવે એ છોકરાઓ પણ સાંજના છૂટી ના આવે આવી હાલતની અંદર રજૂઆત કરવા છતાં એમને આખાડા કામ કાન કર્યા અને રાતે વરસાદની અંદર આ દિવાલ ધસી પડી એ તો સારું થયું કે કોઈ જાનહાની ના થઈ અગર જાનહાની થઈ હોય તો એનો જવાબદાર કોણ હોય બીજું કે એમને જે કચરો કાઢે છે એમના પ્લોટમાંથી ગંદકીનો એ છેલ્લા દોઢ બે મહિનાથી સોસાયટી ની આગળ પડી રહ્યો છે હવે ચોમાસાની અંદર ડેન્ગુ થાય સાપ નીકળે બીછું નીકળ્યા કોઈને કવડી જાય અને આ માંદગી ફેલાય એના જવાબદાર કોણ રજૂઆત કરવા છતાં એમને ના મારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે બીજી વસ્તુ કે છેલ્લા ચોવીસ વર્ષ હું આ સોસાયટીમાં રહું છું પણ આ સોસાયટીની કોઈ જાતનો એનો વિકાસ નથી ઘણા ઘણી સરકારો આવી જતી રહી હું કોઈ એક ઉપર નથી કેતી પણ ચોવીસ વર્ષની અંદર ક્યારેક તો બદલાવ થાય ને પણ કોઈ બદલાવ નથી અમારી હાલત જુઓ કે આ રસ્તાની અંદર આટલું પાણી ભરાય છે સામાન્ય વરસાદ પડે તો અમારે નીકળવાનું મુશ્કેલ પડે ચારો તરફથી સ્ટેશન એરિયાનું પાણી અમારા એટલે અમારે બમ્પ બનાવવો પડ્યો એના સિવાય કોમલ તો ની અંદર કોમલ દરેક પ્લોટમાં પોતાના ઘરેથી હજાર પંદરસો ઉઘરાઈ અને અમે આ કર્યું શું અમે વેરો નથી ભરતા શું અમે આ સોસાયટીના રહીશો નથી છીએ અને વેરો બી ભરીએ નગરપાલિકા વેરો લેવાતા સખત પગલા લે છે તો અમને સુવિધા આપવામાં કેમ આવું કરે છે અમારી સાથે આવું અરમાયું વર્તન કેમ અને એવું નથી અહીંયા હરેક જ્ઞાતિના લોકો રહેશે જયસિંહભાઈ ની પોતાની હોસ્ટેલ છે આની અંદર એમના બાળકો આવતા જતા પાણી હોય છે વત્તા અહીંયા વીજળીના થાંભલા જોડે છે ડીપી છે એટલું હોય છે કે ડીપી ની અંદર ભરાઈ ગયા છે ત્યારે મોટી હોનારત થશે તો ત્યારે નગરપાલિકા તંત્ર જાગશે મામલતદાર સાહેબને બી ખબર છે એમની એમની ઓફિસ બી આ જ રોડ ઉપર આવેલી છે ટીડીઓ સાહેબ ડીઓ સાહેબ ઇન્દ્રામાં રહેવાનું છે આ રજૂઆત પછી પણ જાગો તો સારું છે યા તો તમે ત્યારે જાગશો જ્યારે કોઈ હોનારત થઈ જશે